नाचनारी कढ़ाई। एक दिवस सुंदर काका केटलाक मेहमानों ने पोताना घरे जमवानुं आमंत्रण आपे छे। अरे सांभळे छे के आजे सांजे मैं अमुक लोकोने जमवा माटे आमंत्रण आप्युं छे। हे केम आपणा घरे केम? अरे केम एटले आजे रात्रे तू सारू सारू भोजन बनाव, केम के आजे मारो बर्थडे छे। એમ કહીને કૌશલ્યા કાકી પોતાના પતિના બર્થડે પર જમવાનું બનાવવા માટે રસોડામાં જાય છે, પરંતુ ત્યાં કંઈ જોતું નથી, તેથી તેઓ રડવા લાગે છે। તેમનું રડવાનું સાંભળીને કૂવામાંથી એક જળપરી બહાર આવે છે। શું થયું તને? તું શા માટે રડે છે? હું જળપરી, તારો રડવાનો અવાજ સાંભળીને હું તારી મદદ માટે આવી છું। હે, હવે હું તમને શું કહું દેવી? મારા પતિએ સાંજે કેટલાક લોકોને જમવા બોલાવ્યા છે, પરંતુ મારી પાસે ન તો ધન છે, ન ધાન્ય, અને બીજું વાસણ પણ નથી। હવે હું રસોઈ બનાવીશ કેવી રીતે? અરે દીકરી ડર નહીં, આલે હું તને આ જાદુઈ કઢાઈ આપું છું। આ કઢાઈ સામાન્ય નથી, તે નાચનારી કઢાઈ છે। આ ખાલી કઢાઈને તું માત્ર આદેશ આપ કે તને શું જોઈએ છે, અને તે તરત જ નાચી નાચીને તને તારું ભાવતું ભોજન આપશે। અને પછી કૌશલ્યા કાકી એ કઢાઈ લઈને રસોડામાં જાય છે અને પછી તેને કહે છે, હે નાચનારી કઢાઈ, અમારા માટે પાલક પનીરની ભાજી આપ। આ સાંભળીને પેલી કઢાઈ તો નાચવા લાગે છે અને નાચતી નાચતી તે પાલક પનીરની ભાજી આપી દે છે। પછી શું? કાકી કહે છે, એ નાચનારી કઢાઈ, અમારા માટે હવે તું ઝટ ઝટ પૂરીઓ આપ। આ સાંભળીને પેલી કઢાઈ ફરી નાચવા લાગે છે અને નાચતા નાચતા તેમાં પૂરી આવી જાય છે। અને પછી ફરી કાકી કહે છે, એ નાચનારી કઢાઈ, હવે મારા માટે પુલાવ આપ। આ સાંભળીને કઢાઈ ફરી જોર જોરથી નાચવા લાગે છે અને નાચતા નાચતા તેમાં પુલાવ આવી જાય છે। અને આ દૃશ્ય પાડોશમાં રહેતા વિમળા કાકી જોઈ જાય છે અને બહાનું બનાવીને તેઓ સુંદર કાકાના રસોડામાં આવી જાય છે અને પેલી જાદુઈ કઢાઈ ચોરીને ચાલ્યા જાય છે। પણ કૌશલ્યા કાકીને વરદાનમાં મળેલી આ કઢાઈ વિમળા કાકીની આજ્ઞા માનતી નથી અને તે નાચતી નથી, તેને કારણે કઢાઈમાં કોઈ પણ ભોજન આવતું નથી। આખરે થાકી હારીને વિમળા કાકી પાછા આવે છે અને તે કઢાઈ કૌશલ્યા કાકીને પાછી કરે છે। અરે કૌશલ્યા, મને માફ કરી દેજે, હા, મેં તારી કઢાઈ ચોરી કરી હતી। ઓહો વિમળાબેન, તમે આ શું કર્યું? મને આ કઢાઈ આશીર્વાદમાં વરદાન રૂપે મળી હતી, પછી તમને તેનો ઉપયોગ કેવી રીતે થાય? આ તો મારું વરદાન હતું, એ તમને કેવી રીતે ફળદાયી ઠરે? તેથી હવે બીજાઓની વાતોમાં મોઢું મારવાનું છોડી દો તમે। આમ કહીને કૌશલ્યા કાકી ફરી પેલી નાચનારી કઢાઈ લે છે અને નાચતા નાચતા ઘણા બધા ભોજન અને પકવાનો બનાવે છે। એટલું જ નહીં, વિમળા કાકી સાથે આસપડોશના તમામ લોકો સાથે મળીને બધા ભોજન પણ કરે છે।
બાળકો, કેવી લાગી મારી વાર્તા? સારી લાગી હોય તો તેને લાઈક અને શેર કરજો. અને આવી જ જંગલની સારી સારી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ ડુગ્ગુ ટીવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.